નર્વસ સિસ્ટમ વિશે જોયું બ્રેનના બ્રેનના ભાગો આ બ્રેનની અંદર થતાં ન્યૂરો ટ્રાન્સમિટર જોયા ન્યૂરો ટ્રાન્સમિશન કઈ રીતે થાય છે નર્વસ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે ન્યુરોન શું હોય છે એક્ઝોન શું હોય છે તે એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા હોય છે અને તે પાથવે એક પ્રકાર પાથવે જે સ્ટીમ જે ઇમ્પલ્સીસ છે તેને પાસ પાસઆઉટ કઈ રીતે કરે છે તેના વચ્ચે સાઇનેપ્સિસ હોય છે એના અને એમાં ન્યુરો ટ્રાન્સમીટર એસિટલ કોલાન હોય છે જેનાથી ઇમ્પલસિસ છે તે પાસ આઉટ થાય છે સંદેશાઓ છે એક ન્યુરોનમાંથી બીજા ન્યુરોનમાં એના તેના દ્વારા તે બ્રેન સુધી પહોંચે છે બરાબર અને એકબીજા સાથે ઇન્ટરકનેક્ટ હોય છે દરેક ન્યુરોન એના વિશે આપણે જોયું ન્યુરો ટ્રાન્સમિશન ન્યુરો ટ્રાન્સમિટરની અંદર એના પછી હવે જોવાનું છે જનરલ પ્રિન્સિપલ્સ ઓફ મેન્ટલ હેલ્થ નર્સિંગ મેન્ટલ હેલ્થ નર્સિંગના જનરલ પ્રિન્સિપલ શું છે તો કે ધ ફોલોઇંગ પ્રિન્સિપલ્સ આર જનરલ ઇન નેચર જે જનરલ હોય છે In form of guidelines for emotional care of patient these principles are based on the concept that each individual has an intrinsic worth, dignity, and has a potentiality to grow. These are guidelines for nurse to observe in practice. nurse general principle individual dignity, worth, and interest આત્મશક્તિ છે ગૌરવ છે એને જળવાઈ રહે પોટેન્શિયાલિટી તેની જળવાઈ રહે તે માટે દરેક પેશન્ટ માટે પોતાની વેલ્યુ છે બરાબર જે હ્યુમિનિટી છે તે મેન્ટેન થાય એના માટેના પ્રિન્સિપાલ છે તે બતાવેલા છે જે નર્સે પોતાના પ્રેક્ટિસની અંદર ઓબ્ઝર્વ કરવાના હોય છે પહેલું એમાં સૌથી પહેલું છે તે છે એક્સેપ્ટન્સ પેશન્ટ ઇઝ એક્સેપ્ટેડ એક્ઝેક્ટલી આઝ હી ઇઝ બરાબર એટલે એનો મતલબ શું છે કે કે પેશન્ટને એક્સેપ્ટ કરવાનો છે કે પેશન્ટ છે તે એક્ઝેક્ટલી પેશન્ટ શું છે બરાબર પેશન્ટ જેવો છે પેશન્ટનું બિહેવિયર જેવું છે એવું પેશન્ટને પેશન્ટ તરીકે એક્સેપ્ટ કરવાનું હોય છે દર્દી જેવો છે તેવો તેનો સ્વીકાર કરે છે સેકેટ્રિક પેશન્ટ છે તે ડર્ટી હોય છે બરાબર નોર્મલ બિહેવિયર ધરાવતો હોય છે તેને એક હ્યુમન બિંગ્સ તરીકે સ્વીકારી નર્સિંગ કેર આપવાની હોય છે આપો એક્સેપ્ટન્સ એક્સેપ્ટન્સ એટલે શું તો કે તેની દરેક તેની દરેક બાબતો છે તેઓ તેની દરેક બાબતોનો સ્વીકાર સ્વીકારી તેવો અર્થ નથી બરાબર તેની દરેક બાબતો છે દરેક ઈચ્છા છે એ આપણે સ્વીકારી એવો અર્થ નથી પરંતુ તેની સારી રીતે અને સાચી સાચી બાબત છે તેને શીખવવી શીખવવી તેવો થાય છે બરાબર તેને સારી અને જે સાચી વાત છે જે સાચું બિહેવિયર છે તેને શીખવવી તેઓ થાય છે આ માટે બીજા નીચેના પોઈન્ટ છે તે આપેલા છે જેમાં પહેલું છે બી નોન જજમેન્ટલ એન્ડ નોન પુન્યુશ પુન્યુસ્યુટિવ મતલબ કે પનિશમેન્ટ એની અંદર બીજો પોઈન્ટ છે તેમાં શું છે તો કે દર્દી સાચો છે કે ખોટો છે આની અંદર શું કહેવા માંગે છે તો કે દર્દી સાચો છે કે ખોટો છે સારો છે કે ખરાબ તે જજ કરવાનું નથી દર્દી અસહાય વર્તન કરે તો પણ તેને ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ શિક્ષા ન કરો મતલબ કે તેને પનિશમેન્ટ ન આપો દર્દી છે તે અસહાય વર્તન કરવાનું જ છે તો પણ તેને ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ શિક્ષા ન કરો દાખલા તરીકે શું કીધું જો હાઉસમાં લખેલું છે ચેઇનિંગ રિસ્ટ્રેનિંગ પુટિંગ હિમ ઇન ધ સેપરેટ રૂમ મતલબ કે સાંકળથી બાંધવો રૂમમાં પૂરી દેવો બરાબર છે વગેરે ડાયરેક્ટ પનિશમેન્ટના ઉદાહરણ છે પછી બીજું શું કીધું તો કે જ્યારે તેને મહત્ત્વ ન આપવું અને ઇગ્નોર કરવું તે ઇનડાયરેક્ટ પનિશમેન્ટનું ઉદાહરણ છે બરાબર ઇનડાયરેક્ટની અંદર કાઉસમાં લખેલું છે કે ઇગ્નોરિંગ હિઝ પ્રેઝન્સ ઓર વિથડ્રોલ અટેન્શન બરાબર તેની તેને ઇગ્નોરન્સ કરવું અને તેને ધ્યાન ના દેવું તે ઇનડાયરેક્ટ પનિશમેન્ટ છે આવું છે તે એની સાથે પેશન્ટ સાથે વર્તન નહીં કરવાનું પછી શું કીધું તો કે ઇન ધ પેશન્ટ એટલે કે શોવિંગ યોર ઇન્ટરેસ્ટ ઇન ધ પેશન્ટ પર્સન પેશન્ટની અંદર તમારો ઇન્ટરેસ્ટ છે તે તમારે બતાવો તમને પેશન્ટ પ્રત્યે ઇન્ટરેસ્ટ છે તે બાબત તે બાબતને દર્દીના વર્તનનો અભ્યાસ કરવો દર્દીનું બિહેવિયર છે તેના અભ્યાસને આપણે વર્તન કરવાનું હોય છે તેની જેમ કે તેની પાસે બેસવું તેને સાંભળવું તેને ગમા અને અનગમા હોય છે તેને ગમવું અને જે ના ગમતું હોય એવો એને જાણવાનો પ્રયત્ન કરો જો એની અંદર પોઈન્ટ કીધા છે કે સ્ટડીંગ સ્ટડીંગ પેશન્ટ બિહેવિયર પેટર્ન પેશન બિહેવિયર છે તેને સ્ટડી કરો અલોવિંગ હિમ ટુ મેક હિઝ અવન ચોઇસ એન્ડ ડિસિઝન એઝ ફાર એઝ પોસિબલ પોતાની જે ચોઇસ છે તેને તે તે પોતે ડિસિઝ કરી શકે અને તે મેળવી શકે બિગિંગ અવેર ઓફ ઇઝ લાઇક એન્ડ ડિસલાઇક તેની અવેર લાઈક અને થી તમે અવેર હોવ ગમો અણગમવાથી તમે જાણ હોવા બિંગ ઓનેસ્ટ વિથ ઇમ એની સાથે ઓનેસ્ટ રહેવાનું છે ટેકિંગ ટાઈમ એન્ડ એનર્જી ટુ લિસન ટુ વોટ હી ઇઝ સેઈંગ બરાબર અને તે શું બોલે છે એના માટે તેને ટાઈમ આપો તે શું કહેવા માગે છે અવોઇડ સેન્સેટિવ સબ્જેક્ટ એન્ડ ઇસ્યુ બરાબર અને સેન્સિટિવ સબ્જેક્ટ અને જેવા કંઈ ઇસ્યુ છે બરાબર તેને અવોઇડ કરવાના હોય છે પેશન્ટને કહેવાનું નથી હોતું સેન્સેટિવ વાત હોય છે અમુક સેન્સિટિવ સબ્જેક્ટ હોય છે અથવા તો એવો કોઈ ઇવેન્ટ હોય છે તેને પેશન્ટથી અવોઇડ રાખવાનું હોય છે સેન્સેટિવ જેટલી વાત છે એવી પેશન્ટ સામે કરવાની નથી હોતી પછી સી પોઈન્ટ છે રિકોગ્નાઇઝડ એન્ડ રિફ્લેક્ટિંગ ઓન ફિલિંગ વિચ પેશન્ટ મે એક્સપ્રેસ આમાં શું કહે છે તો કે દર્દી આ શું કહેવા માગે છે તો કે દર્દી એકચ્યુઅલીમાં જે ફિલિંગ બતાવે છે તેને સમજવાનો આપણે પ્રયત્ન કરવાનો હોય છે બરાબર દર્દી જે એકચ્યુઅલી ફિલિંગ બતાવે છે તેને નર્સ પોતે સમજવાનો પ્રયત્ન કરે દાખલા તરીકે હું કે હું કોઈકનું ઘડું દબાવી દઈશ એવું પેશન્ટ બોલે છે કે હું કોઈકનું ઘડું દબાવી દઈશ આનાથી આપને એવો ખ્યાલ આવશે કે આવવો જોઈએ કે દર્દી કોઈકના પ્રત્યે ગુસ્સો થયો છે દર્દીના કોઈકના પ્રત્યે ગુસ્સો આવે છે તે શું કહે છે અને તે શું કહે છે તેને કરતાં તે તેને કરતાં તે શા માટે આમ કહે છે તે જાણવા અને સમજવા પ્રયત્ન કરો બરાબર છે તે તેનો ગુસ્સો છે બરાબર તે શું કામ છે એના કરતાં તે શા માટે છે બરાબર એ જાણવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ એ સમજવા માટે પ્રયત્ન કરવો જોઈએ જેથી આપણે પેશન્ટની જે એકચ્યુઅલી જે ફિલિંગ છે તેનાથી આપણે જાણી શકીએ તેની જાણી શકીએ એટલે કીધું છે કે રિકોગ્નાઇઝ એન્ડ રિફ્લેક્ટ ઓન ફિલિંગ વિઝ રિકોગ્નાઇઝ રિફ્લેક્ટિંગ ઓન ફિલિંગ્સ વિચ પેશન્ટમાં એક્સપ્રેસ પેશન્ટની જે ફિલિંગ જે એક્સપ્રેસ કરે છે તેને આપણે સમજો બરાબર તેને સમજો અને એને જાણવાનો પ્રયત્ન કરો સમજવાનો પ્રયત્ન કરો ટોલ્ક વિથ પર્પઝ એઝ અ નર્સ જ્યારે આપણે દર્દી સાથે વાતચીત કરીએ છીએ ત્યારે તમારી આપણે જે વાતચીત છે તે દર્દીની સારવારને લગતી હોવી જોઈએ ટોલ્ક વિથ પર્પઝથી કીધું છે ને તો કંઈક એને લગતી હોવી જોઈએ દર્દીને સારવાર લગતી હોવી જોઈએ દર્દીની ઈચ્છા અને જરૂરિયાતને જાણવાની કોશિશ કરવાની હોય છે દર્દીની જે ઈચ્છા છે એને જાણવાની કોશિશ કરો પછી વાતચીત પછી શું કીધું તો કે વાતચીતથી દર્દીને કશોક ફાયદો થવો જોઈએ બરાબર જે કંઈ આપણે ટોલ તમે જે એની સાથે જે કંઈ વાત કરો છો જેનાથી દર્દીને કંઈક ફાયદો થતો હોવો જોઈએ કોઈ પણ રીતે તેને દર્દીને કંઈક ફાયદો થતો હોવો જોઈએ એ રીતની એની સાથે વાત થતી થવી જોઈએ પછી શું છે તો કે લિસનિંગ સામેના પેજ ઉપર લિસનિંગ છે અથવા તો લિસનિંગ કેરફુલી બરાબર એની દર્દી જે મતલબ કે આની અંદર શું છે તો કે દર્દી જે કહે તેને આપણે ધ્યાનથી સાંભળવું નર્સ પોતે ધ્યાનથી સાંભળે તમે તમારા કા આપણે એના કાન આપણે કાન દ્વારા સાંભળવાની કામગીરી કરો છો પરંતુ દર્દી તેના હાવભાવ દ્વારા શું કહેવા માગે છે તે પણ સમજવાનું આની અંદર હોય છે આપણે જે નોર્મલી આપણે સાંભળીએ છીએ શક્તિ તો આપણામાં હોય જ છે સાંભળીએ છીએ પરંતુ આપણા પેશન્ટના જે હાવભાવ છે દર્દીના હાવભાવ છે દ્વારા તે શું કહેવા માગે છે તેને પણ સમજવાનું હોય છે અને થર્ડ આઈ અન્ડરસ્ટેન્ડિંગ કહેવામાં આવે છે અને થર્ડ ઇયર ઇન થર્ડ ઇયર અંડરસ્ટેન્ડિંગ પણ આને કહેવામાં આવે છે લિસનિંગ એક્ટિવ લિસનિંગ હોય છે એની અંદર ખાલી તે ખાલી એનો અવાજ તે શું કહે છે તે સાંભળતા નથી પણ તેના હાવભાવ પણ કંઈક જે ઇશારો કરતા હોય તે સમજી શકે તેને એક્ટિવ લિસનિંગ કહેવાય છે અથવા તો તેને થર્ડ ઇયર અંડરસ્ટેન્ડિંગ કહેવામાં આવે છે બરાબર એક ન્યૂ વસ્તુ છે પછી પરમી પરમિટિંગ પેશન્ટ ટુ એક્સપ્રેસ સ્ટ્રોંગલી હેલ્ડ ફિલિંગ પેશન્ટની ફિલિંગ છે તેને બહાર આવવા દો એવું કહેવા માગે છે એની અંદર શું છે તો કે પેશન્ટની જે દબાયેલી જે સ્ટ્રોંગ ઇમોશન છે એના ફિલિંગ્સ છે તેને એક્સપ્લોઝિવ એન્ડ ડેન્જરસ હોય છે જે દબાયેલી જે ફિલિંગ્સ હોય છે એની અંદર તે વધારે ડેન્જરસ હોય છે એક્સપ્લોઝિવ હોય છે કોઈપણ જાતની બીક વગર આ સ્ટ્રોંગ જે ફિલિંગ હોય છે પેશન્ટની અંદર તેને એક્સપ્રેસ કરવાની પરમિશન આપવી જોઈએ શું કહેવા માગે છે તો કે આ જે સ્ટ્રોંગ ફિલિંગ્સ જે ઇમોશન હોય છે તે પેશન્ટ બહાર કાઢી શકે તેવી પરમિશન મતલબ કે પેશન્ટ કહી શકે આ પછી પેશન્ટની એન્ઝાઇટી ફિયર એંગર જેવી લાગણી છે તેને એક્સપ્રેસ કરે છે એનાથી પેશન્ટ છે પોતાની એન્ઝાઇટી હોય ફિયર હોય એંગર હોય તે ઇઝીલી છે તે એક્સપ્રેસ કરે છે તેનાથી પેશન્ટનું મેન્ટલ વેન્ટિલેશન થાય છે મતલબ કે પોતાનું સ્ટ્રોંગ ઇમોશન છે તે લેટ આઉટ થાય છે વેન્ટિલેશન થશે જેની સારવારમાં ઘણી જ મહત્વતા છે બરાબર આના દ્વારા પેશન્ટનું જે અંદર દબાયેલી જે ઈચ્છા છે અંદરનો જો ગુસ્સો હોય એન્ઝાયટી હોય બીક હોય બરાબર જે અંદર દબાયેલો હોય જે બહાર નથી કાઢી શકતો બરાબર જેને જેને જેનાથી આપણે એને પરમિટ કરીએ છીએ બરાબર તમે એને સપોર્ટ કરો કે જેથી એ અંદરની વાત છે અંદરને જો એને જે કહેવું કહેવાનું છે તે કહી શકે જેનાથી એનું મન છે તે હળવું થઈ જાય મેન્ટલ વેન્ટિલેશન કીધું છે એવી ટર્મ આપણે એને એક મેન્ટલ વેન્ટિલેશન પણ એને કહેવાય જેનાથી આ સારવારમાં છે એને ઘણી આપણે ઉપયોગી થાય જેનાથી પેશન્ટ છે તેનું મન છે તે ઘણું હળવું થઈ જાય પછી છે યુઝ યુઝ ઓફ સેલ્ફ અન્ડરસ્ટેન્ડિંગ અઝ થેરાપ્યુટિક ટૂલ્સ યુઝ ઓફ સેલ્ફ અન્ડરસ્ટેન્ડિંગ અંડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ જેનો આપણે થેરાપ્યુટિક ટૂલ્સ તરીકે ઉપયોગ કરી શકીએ સેલ્ફ અન્ડરસ્ટેન્ડિંગ થેરાપેટિક્સ ટૂલ તરીકે ઉપયોગ આપણી સેલ્ફ અન્ડરસ્ટેન્ડિંગનો દર્દીનું બિહેવિયર સેલ્ફ અન્ડરસ્ટેન્ડિંગ શું છે તો કે દર્દીનું બિહેવિયર સમજવા માટે એનો આપણો ઉપયોગ કરવો દર્દી દર્દી આમ કર્યું તે મહત્ત્વ નથી પણ દર્દી દર્દી તેવું વર્તન શા માટે કર્યું બરાબર દર્દીએ જે કર્યું છે બરાબર તે તો હવે કાંઈ મહત્ત્વ નથી કારણ કે જે થઈ થઈ ગયું છે એ થઈ ગયું છે બરાબર તે મહત્ત્વ નથી પણ તેવું વર્તન તે શા માટે કરે છે અથવા તો કર્યું એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે દર્દીના એબનોર્મલ બિહેવિયર જે દર્દીના એબનોર્મલ બિહેવિયરથી જે નર્સમાં એન્ઝાયટી અને ફિયર ડેવલપ થાય છે બરાબર આવું ના થાય તે માટે પેશન્ટનો બિહેવિયર સમજવા પ્રયત્ન કરવો જોઈએ બરાબર નર્સમાં પણ અમુક પ્રકારનું એંગઝાયટી અને ફિયર ડેવલપ થાય છે બરાબર તેવું ના થાય તેના માટે પેશન્ટનું જે બિહેવિયર છે પેશન્ટનું જે વર્તન છે તે જો નર્સ સમજે તો એનામાં પણ એને પણ ફાયદો થાય છે તેને સમજવામાં જેનાથી પોતાની અંદર પણ એન્ઝાયટી અને ફિયર છે તે ઓછો થાય છે એના એના લીધે તેને શું કરવું જોઈએ સેલ્ફ અન્ડરસ્ટેન્ડિંગ મેથડ આર તો કે એના અનુભવો છે તમારા એના કલીગ્સ કે ફ્રેન્ડલી વાતાવરણમાં જેના વિશે ચર્ચા કરો કલીગ્સ છે ફ્રેન્ડલી જે ફ્રેન્ડ છે એની સાથે તેને ચર્ચા કરો અનુભવો છે તે એક્સપિરિયન્સ કરો નર્સ સાથે ડિસ્કસ કરો એક્સપિરિયન્સ નર્સ સાથે ડિસ્કસ કરો પેશન્ટ કેરને લગતી ગ્રુપ કોન્ફરન્સમાં પાર્ટિસિપેટ કરો આ જે પોઈન્ટ છે જેનાથી પેશન્ટ જેનાથી નર્સની અંદર જે ડેવલપ અને એન્ઝાયટી જે ફિયર ડેવલપ થાય છે અને એન્ઝાઇટી થાય છે તે ઘટી શકે પછી છે કન્સિસ્ટન્સી ઇઝ યુઝ ટુ કન્ટ્રીબ્યુટ ટુ પેશન્ટ સિક્યોરિટી કન્સિસ્ટન્સી ઇઝ યુઝ ટુ કન્ટ્રીબ્યુટ ટુ પેશન્ટ સિક્યોરિટી એની અંદર શું છે તો કે જે નર્સના જે સુસંગત બરાબર સુમેરવાળું વર્તન કહેવાય એવું વર્તન દ્વારા પેશન્ટનો વિશ્વાસ છે તે સંપાદન એટલે પેશન્ટનો વિશ્વાસ છે તે મેળવવાનો હોય છે આ આવી ઘણી બધી બાબત છે તે નર્સના પર આધારિત છે આ માટે નર્સને શું કરવું જોઈએ તો કે આ માટે પેશન્ટને આ માટે નર્સે પેશન્ટને સ્વીકાર કર્યો છે બરાબર ઇમોશનલ સિક્યુરિટી માટે નર્સે શું કરવું જોઈએ પોતાના એટીટ્યૂડ પર આધારિત તો કે નર્સ પેલું નર્સે પેશન્ટને સ્વીકાર કર્યો છે તેવું તેઓ પેશન્ટને એ સતત અહેસાસ કરાવો પેશન્ટને સતત એવો અહેસાસ હોવો જોઈએ કે ના મારું કાઉક ધ્યાન રાખે છે પેશન્ટ પર અમુક લિમિટેશન મૂકો પેશન્ટ પણ અમુક આપણે જો લિમિટેશન મૂકીએ તો પણ પેશન્ટ પોતે ફ્રી છે તેવું પેશન્ટને લાગવું જોઈએ પેશન્ટ ઉપર તમે અમુક બંધન હોય છે પેશન્ટ ઉપર પેશન્ટની પણ આપણા ઉપર એક પેશન્ટ ઉપર આપણે લિમિટેશન મૂકીએ છીએ કે આટલું જ કામ કરવું જોઈએ અહીંથી એટલું એ હાલું એની એક્ટિવિટી હોય બરાબર એને દરેક પ્રકારની લિમિટેશન હોય છે તો પણ એને એવું લાગવું જોઈએ કે તે પોતે ફ્રી છે એ પ્રકારના લિમિટેશન એના ઉપર મૂકવી જોઈએ પછી દર્દીની જે ઇમોશનલ સિક્યુરિટી છે તેની અંદર વધારો કરવાનો હોય છે આની અંદર એવું કીધું કે કન્સિસ્ટન્સી યુઝ યુઝ ટુ કન્ટ્રીબ્યુટ ટુ પેશન્ટ સિક્યુરિટી જેનાથી પેશન્ટની સિક્યુરિટી છે તે જળવાઈ રહે પેશન્ટ છે તે ફીલ સમજે વાતાવરણની અંદર હોસ્પિટલની અંદર વોર્ડની અંદર અથવા તો હોસ્પિટલના સ્ટાફથી ડૉક્ટરથી ઓકે એની અંદર એવું કીધું છે પછી ગીવ રીઅસ્યોરન્સ રીઅસ્યોરન્સ શુડ બી ગીવન એ સુટેબલ એન્ડ એક્સેપ્ટેબલ મેનર રીઅસ્યોરન્સ આપવાનું હોય છે તો કે કઈ રીતે તો કે સુટેબલ અને એક્સેપ્ટેબલ મેનર હોય એ એ રીતે રીઅસ્યોરન્સ આપવાનું છે તો કે રીઅસ્યોરન્સ શું છે તો કે પેશન્ટને કોન્ફિડન્સમાં વધારો કરી શકાય છે રીઅસ્યોરન્સ દ્વારા આપણે શું કરી શકાય છે તો કે પેશન્ટનો જે કોન્ફિડન્સ આત્મવિશ્વાસ છે તેમાં વધારો કરી શકાય છે પેશન્ટ તરફથી પેશન્ટ તરફથી જે નર્સને જે નર્સ જે અનુભવ કરે છે અનુભવ થાય છે તે સમજો પ્રયત્ન કરો પ્રયત્ન કરવો જોઈએ પછી તેણે આમ કર્યું પેશન્ટને રિઅન્સ્યોરન્સ આપતી વખતે આવા શબ્દોનો અમુક શબ્દ છે એનો પ્રયોગ નહીં કરવાનો જેવા કે યુ વિલ ગેટ વેલ યુ વીલ ગેટ વેલ યોર ફિયર્સ આર ગ્રાઉન્ડલેસ નથિંગ ટુ વરી ફોલ્સ ના આપો જેમ કે ખોટા વાયદાઓ એમ કહેવાની કે ખોટા વાયદાઓ એને આપવાના નહીં જે ખોટી વસ્તુ જે હકીકત છે નહીં જે હવે તે થઈ શકવાનું નથી ફરીથી બરાબર એ વસ્તુ એને નહીં કહેવાની ખોટા એવા રીઅસ્યોરન્સ છે તેને નહીં આપવાના રીઅસ્યોરન્સ માટે શું કરવું જોઈએ તો કે પેશન્ટના બિહેવિયરમાં ઇમ્પ્રુવમેન્ટ થાય તો તેના વખાણ કરો બરાબર તેને સાબશી આપવી વાહ જેમ કે તમે આજે સરસ કામ કર્યું છે મતલબ સરસ તૈયાર થઈ ગયા છો મેં તેની સાથે વાતચીત કરવા માંગતા હો તો પણ તેની સાથે શાંતિથી બેસો બરાબર પેશન્ટની જે પર્સનલ પ્રોબ્લેમ છે તે જણાવતો હોય તો તેને શાંતિથી આપણે સાંભળવું જોઈએ પેશન્ટને સરપ્રાઇઝ કે ડિસપ્રૂવ કરવું નહીં મતલબ કે પેશન્ટને સરપ્રાઇઝ અને સરપ્રાઇઝલી કોઈ વસ્તુ કેવી નહીં કે એને એ રીતે એને એનું મગજ છે તે વધારે ઓલું એગ્રેસિવ થાય તે રીતે કરવું નહીં પેશન્ટને પ્રોબ્લેમ છે તેવું સ્વીકારવું અને તેને સોલ્વ કરવામાં મદદ કરવું બરાબર ની અંદર એટલું આવે છે કે મેનર્સ ની અંદર એને સુટેબલ એક્સેપ્ટેબલ ની અંદર રીઅસ્યોરન્સ આપો મતલબ કે પહેલી બે લાઇનમાં જ મેં તમને કીધું કે પેશન્ટની જે સમજી શકે એવી ભાષામાં અને જે સાચું છે તેવા એ તેવા જ તેવી જ વાત એને કરો પછી છે પાંચમું પેશન્ટ બિહેવિયર પેશન્ટ બિહેવિયર ઇઝ ચેન્જ્ડ થ્રુ ઇમોશનલ એક્સપિરિયન્સડ એન્ડ નોટ બાય રેશનલ ઇન્ટરપ્રિટેશન પેશન્ટનું એક્સપિરિયન્સ છે તમે ચેન્જ કરી શકો ઇમોશનલી તમે ચેન્જ કરી શકો છો જે તમે ફિઝિકલી એને કહી કરી શકતા નથી બરાબર જેથી તમે એને ઇમોશનલી જેને મગજમાં બેસી જાય એ રીતે એનું પેશન્ટનું ઇમોશન છે તમે ચેન્જ કરો તો કે કઈ રીતે એની અંદર શું કહે છે જો તો કે રોલ પ્લે છે ડ્રામા છે બરાબર આ બધી એટસેટ્રા જેવી એક્ટિવિટી છે દ્વારા પેશન્ટ છે પોતાના બિહેવિયર માટે ઇમોશનલ એક્સપિરિયન્સ પેદા કરી શકે છે પેદા કરી શકાય છે બરાબર એમાં ઇમોશનલ એક્સપિરિયન્સ પેદા કરી શકાય છે રોલ પ્લે છે નાટક છે ડ્રામા છે એના દ્વારા દાખલા તરીકે પેશન્ટ છે આલ્કોહોલી આલ્કોહોલિક હોય બરાબર તો તેને આલ્કોહોલથી થતાં ગેરફાયદા છે બરાબર એના ગેરફાયદો છે એના વિશે સમજાવ એના વિશે આપણે સમજાવ સમજાવશું તે સ્વીકારશે નહીં પરંતુ તેને એવું આપણે કહીશું તો તે ઇઝીલી એને નહીં માને તો બરાબર તો તેના બદલે શું કરી શકે તો કે રોલ પ્લે છે રોલ પ્લે બતાવવું બતાવશો તો તે એગ્રી થશે કારણ કે કંઈક વસ્તુ જોશે તો એના મગજમાં એ વસ્તુ છે હસાકી સાકી સમજશે બરાબર રોલ પ્લે છે એની અંદર આપણે આલ્કોહોલિકનો ટોપિક લઈએ એની અંદર થતાં ગેરફાયદો છે એવું આખું નાટક તૈયાર હોય તો રોડ પ્લેથી બતાવશો તો તે એગ્રી થશે તે સમજશે પેશન્ટ સાથે બુદ્ધિથી કામ બુદ્ધિથી કામ કરવું જોઈએ બદલે તેની સાથે લાગણીથી કામ કરો મતલબ કે એની પેશન્ટની લાગણી છે તેને સમજીને પેશન્ટ છે તે વધારે તમને ઇઝીલી એડવાઈઝ તમને તમારી સાથે કો એક્ઝિસાઇઝ કરશે પછી શું છે તો કે તેને એડવાઇસ ન આપી તેના બિહેવિયર માટે ફોર્સ ન કરો તેના માટે પેઇનફુલ છે તે સામેથી તેના વર્તન વિશે પૂછે ત્યારે તેને એડવાઇસ આપવાની સ્વીકારવાની કન્ડિશન મેળવે ત્યારે તેને ત્યારે તેના બિહેવિયર ચેન્જીસ કરવા માટે કહો બરાબર તેનું બિહેવિયર ડાયરેક્ટ ચેન્જીસ કરવા માટે એને આપણે કહી શકાતું નથી અથવા તો તેને એવું ગમશે નહીં પણ જ્યારે તે કેપેબલ થાય ત્યારે એને આપવાનું હોય છે અનનેસેસરી ઇન્ક્રીઝ ઇન પેશન્ટ એન્ઝાઇટી શૂડ બી પેશન્ટની અંદર જે થતી એંગઝાઇટી છે તેને અવોઇડ કરવાનું હોય છે જેમાં પોઈન્ટ કીધા છે કે જે આપણે અવોઇડ કરવાના છે શું છે તો કે ફોલોઈંગ એપ્રોચિસ મે ઇન્ક્રીઝ ઇઝ ધ પેશન્ટ એંગઝાઇટી એન્ડ શૂડ ઇ ધેર ફોર બી અવોઇડ બરાબર ને આ બધી જે લાઇન છે તે કીધેલી છે કે જે એટલી વસ્તુ છે જે પેશન્ટની ઉપર આપણે અવોઇડ કરવી જેનાથી પેશન્ટ એંગઝાઇટી છે તે ના થાય તો કે કઈ કઈ વસ્તુ અવોર્ડ કરવાની શોવિંગ નર્સ અવન એન્ઝાયટી નર્સની પોતાની એન્ઝાયટી છે એ જ નહીં બતાવવાની શોવિંગ એજિટેશન ટુ ધ પેશન્ટ ડેફિસિટ પેશન્ટ ડેફિસિટ અટેન્શન છે તેવું નહીં બતાવવાનું મેકિંગ ધ પેશન્ટ ફેઝ રિપીટેડ ફેલ્યુઅર પેશન્ટ છે તે ના કરી શકે એવા કામો છે તેને નહીં આપવાના પ્લેસિંગ ડિમાન્ડ ઓન પેશન્ટ વિચ હી ઓબ્વિયસલી કેન નોટ મીટ અને એવી ડિમાન્ડ છે તે પેશન્ટને નહીં આપવાની જે તે એવી પેશન્ટને ડિમાન્ડ એવી નહીં કહેવાની કરવા નહીં કે પેશન્ટ છે તે ઈઝ તે એને કરી જ ના શકે મેળવી જ ના શકે ડાયરેક્ટ ડાયરેક્ટ કોન્ટ્રાઇડિગેશન ઓફ પેશન્ટ સાયકો સાયકોટિક આઈડિયાઝ પેશન્ટના સાયકોટિક આઈડિયા છે તેને કોન્ટ્રાએડિકેશન કરો બરાબર એવા જે આઈડિયા છે તેનાથી તેને દૂર રાખો પે પેસિંગ શાર્પ કોમેન્ટ્સ એન્ડ શોવિંગ ઇનડફરિયન્સ ઇનડિફરિયન્સ શાર્પ સારું કમેન્ટ છે અને ઇન્ડિફરન્સ છે તેને પાસિંગ કરો બરાબર તેવું પેશન્ટને છે તે ના એને અમુક વાક્યો છે તે ના કહેવા પછી એના પછી છે ઓકે તો આટલા પોઈન્ટ છે તે પેશન્ટને આપણે કહેવાના નથી હોતા અવોઈડ કરવાના હોય છે પેશન્ટની અંદર ખામીઓ હોય ઉણપ હોય બરાબર એની સાથે વાત એવી વાત નહીં કરવાની પછી પેશન્ટની સાથે એક રિલેશન ડેવલપ થાય તેના પછી પર્સનલ મેટર વિશે અને પૂછવું બરાબર એક પ્રકારના રિલેશન ડેવલપ થાય પછી જેની પર્સનલ મેટર વિશે તેમાં આપણે પૂછી શકીએ છીએ અને દર્દીની કોઈ પણ પ્રકારની મશ્કરી છે તે કરવી નહીં પછી બીજું શું છે તો કે ઓબ્જેક્ટિવ ઓબ્ઝર્વેશન ઓફ પેશન્ટ અંડરસ્ટેન્ડિંગ ઇઝ બિહેવિયર તેના બિહેવિયરને જાણવા માટે શું કરવું જોઈએ તો કે ઓબ્જેક્ટિવ ઓબ્ઝર્વેશન ઓફ પેશન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ હિઝ બિહેવિયર તો એની અંદર શું છે તો કે સાયકેટિક નર્સ જે છે બરાબર મતલબ કે હોર્ડ નર્સ છે પેશન્ટ નર્સ છે એને શું કરવાનું હોય છે તો કે પેશન્ટ શું કહેવા માગે છે તેની જરૂરિયાત શું છે સમજણ કેળવી જોઈએ એ આ આ વાત ઉપર એની સમજણ છે તે કેળવવી જોઈએ પેશન્ટની વાતચીત અને બિહેવિયરનું એનાલિસિસ કરવાની આવડત કેળવવી જોઈએ પેશન્ટનું એનાલિસિસ કરી શકે એને જાણી શકે એવી આવડત છે તે નર્સની અંદર હોવી જોઈએ પેશન્ટ સાથે કામ કરે ત્યારે બેઝિક પ્રોબ્લેમની જાણ જાણે પછી એનું અનુમાન કરો કે તે શું કરશે અંદર શું છે તો કે મેઇન વસ્તુ એ છે કે પેશન્ટની જે પ્રોબ્લેમ છે તે જાણવાનો તેના વિશે આપણે અનુમાન કરવાનું કે તે હવે શું કરશે તે સાચું પડે તો જો આપણે એ વિચાર જે આપણે ધારીએ છીએ જે સાચું પડે તો આપણે ફરીથી તેને જાણવાનો પ્રયત્ન કરવું જો અનુમાન જો એ આપણું અનુમાન ખોટું પડતું હોય જો આપણે ધારી ન શકતા હોય તો પછી પેશન્ટને સમજવાની કોશિશ કરવાની કે પેશન્ટ શું કામ એવું કરે છે બરાબર જો આપણે ધારેલી જે વસ્તુ આપણે ધારીએ છીએ કે પેશન્ટ હવે આવું બિહેવિયર કરશે બરાબર છે તો આપણે પ્રયત્ન કરવાના હોય છે અને જો એવું નથી થતું તો પેશન્ટને આપણે મેન્ટલી ફિઝિકલી ઇમોશનલ રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ આમાં એવું કીધું છે કે ઓબ્જેક્ટિવ ઓફ ઓબ્ઝર્વેશન ઓફ પેશન્ટ અંડરસ્ટેન્ડિંગ ઇઝ બિહેવિયર પેશન્ટનું બિહેવિયર છે તે આપણે સમજવાનું હોય છે કે એક સ્ટાફ નર્સને વોર્ડ નર્સને સમજવાનું હોય છે સેકેટરીક નર્સને મેન્ટેન રિયલિસ્ટિક નર્સ પેશન્ટ રિલેશનશીપમાં શું છે તો કે પેશન્ટની સાથે જે રિલેશનશિપ હોય છે નર્સના પેશન્ટની પર્સનલ અને ઇમોશનલ નીડ હોતી જાણવાનો જે જાણવા પ્રયત્ન કરશે નર્સ પેશન્ટ રિલેશનશિપ થેરાપી ઓરિયન્ટેડ હોવા જોઈએ કેવા હોવા જોઈએ નર્સ પેશન્ટ રિલેશનશિપ તો કે થેરાપીને ઓરિયન્ટેડ હોવા જોઈએ તેનું પેશન્ટની નીડ મુજબનું પ્લાનિંગ કરવામાં આવે છે જેમાં પેશન્ટની જે નીડ છે જરૂરિયાત છે એના મુજબ એમાં પ્લાનિંગ કરવાનું હોય છે નર્સ પેશન્ટ રિલેશનશીપ એ ઇન્ટરપર્સનલ પ્રોસેસ છે કેવી તો કે ઇન્ટરપર્સનલ પ્રોસેસ છે જેનાથી પર્સનાલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે રિલેશનશીપની અંદર તેની ફિલિંગ છે મિનિંગ ઓફ બી એનેસ એઝ મચ એઝ પોસિબલ ફિઝિકલ અને વર્બલ ફોર્સિસ છે બરાબર તે અવોઇડ કરવાના જે ના ગમે એવી વાત એને અમુક શબ્દો છે તેને કહેવાના નથી હોતા જે મેન્ટલી ઇલ પેશન્ટ હોય છે એને કોઈ પણ એનો એને ફોર્સ કરવામાં આવે તો પેશન્ટ છે તે પેશન્ટ માટે સાયકોલોજીકલ ટ્રોમા સાબિત થશે બરાબર જે આપણે એને કોઈ ખરાબ વાત કેવી અથવા તો એને ખોટું લાગે એવી વાત કેવી એને શું કહેવાય એને સાયકોલોજીકલ ટ્રોમા પણ એને સાયકોલોજીકલ ટ્રોમા કહેવામાં આવે છે બરાબર વાયોલન્ટ બિહેવિયર ધરાવતા જે બી પેશન્ટ છે એને બાંધી દેવો અને એને ફિઝિકલ એને એને શું કહેવાય તો કે એ એક ફિઝિકલ ટ્રોમા છે પછી ડિપ્રેશનવાળા દર્દી હોય એને સ્કોલ્ડિંગ વર્બ વર્બલ ટ્રોમાનો પ્રકાર બરાબર ના સૂટકે ફોર્સનો ઉપયોગ કરવો પડે તો નીચેની બાબતમાં ધ્યાન જે અમુકની બાબત છે તે ધ્યાનમાં રાખવાની હોય છે મતલબ કે આવા જે ફિઝિક વર્બલ ફોર્સીસ છે અને ફિઝિકલ ફોર્સીસ છે બરાબર તે અવોઈડ કરવાનું હોય છે પેશન્ટને ના ગમે તેવી વાત છે તેને કરવાની નથી હોતી હવે છે અને નેક્સ્ટ છે નર્સિંગ કેર ઇઝ સેન્ટર્ડ ઓન ધ પેશન્ટ અઝ પર્સન એન્ડ નોટ ઓન ધ કંટ્રોલ ઓફ સિ સિમ્ટમ્સ અને અંદર શું છે તો કે દર્દીનું દરેક બિહેવિયર છે એની પાછળનું એનું કારણ જવાબદાર હોય છે દર્દીનું જેટલું બિહેવિયર્સ એની પાછળનું એક કારણ જવાબદાર હોય છે એને સમજવાનું હોય છે એક સિમ્ટમ્સ તરીકે એક એક પેશન્ટની અંદર જેમ કે બે દર્દી છે બરાબર એના સિમ્ટમ્સ એક સરખા હોય છે એના લક્ષણ પેશન્ટની અંદર તમને એક સરખા આપને જોવા મળે છે પરંતુ એની પાછળનું કારણ હોય છે તે જુદું જુદું હોય છે તે શું કામ હોય છે તેનું કારણ છે પાછળ જુદા જુદા હોય છે તો બે જેમ કે કોઈ બે દર્દી છે તો એ બે દર્દીને બંનેને હેડેક થાય છે માથું દુખાય છે તો પણ એ બે એનું કારણ પણ અલગ હોઈ શકે છે બરાબર એવું આપણે જાણવું પડે જેમ કે એક દર્દી છે એ બેને બે ને માથું દુખે છે તો એક દર્દીને એમાંથી કદાચ રાતે ઊંઘ નહીં આવતી હોય તો પૂરતી ઊંઘ તે ન કરતો હોય બરાબર એના કારણે એને માથું દુખતું હોય તો બીજા બીજું દર્દી છે તો એને કોઈ પણ પ્રકારની ફિઝિકલી કોઈ પણ એને પ્રોબ્લેમ હોય એબનોર્મેલિટીઝ હોય બરાબર છે જેમાં તે સરખું ન્યુટ્રિશનલ ફૂડ ન લેતું હોય તો કોઈ પણ એને ફિઝિકલી કોઈ ડિસીઝ હોય મેડિકલી ડિસીઝ હોય બરાબર ડાયાબિટીસ હોય ઇન્સોમિયા હોય એના લીધે પણ તેને રાતે ઊંઘ ના આવતી હોય હાઈપોગ્લાયસિમિયા છે એનું કારણ પણ છે એની અંદર જવાબદાર હોઈ શકે છે આમ જે અ દરેક દર્દી હોય છે એની ટેકનિક પર્સન તરીકે એક તેની નીડ હોય છે તેને જાણીને આપણે કેર પ્લાન અથવા તો જે એના વિશેની ટ્રીટમેન્ટ છે તા આપવાની હોય છે બરાબર આમાં જે મેં કીધું કે ટુ પેશન્ટ સો ધ સેમ સિમ્ટમ્સ મે બી એક્પ્રેસ ટુ ડિફરન્ટ નીડ્સ બરાબર જે પેશન્ટ છે તમને એક જ સેમ્પમ પતાવે છે પણ બંનેની નીડ હોય છે બંને શું કામ છે તે માટેની તેના કારણો છે તે અલગ અલગ હોય છે ઓલ એક્સપ્લેનેશન ઓફ નેક્સ્ટ ઓલ ઓલ એક્સપ્લેનેશન ઓફ પ્રોસીજર એન્ડ અધર રૂટીન આર ગીવન અકોર્ડિંગ ટુ ધ પેશન્ટ લેવલ્સ ટુ અન્ડરસ્ટેન્ડ એટલે શું છે તો કે પેશન્ટનો એક અધિકાર છે કે તે શું કરવામાં તેને શું કરવામાં આવી રહ્યું છે બરાબર અને શા માટે કરવામાં આવી રહ્યું છે એ બધું તેને જાણવાનો એનો અધિકાર જ છે પોતાનો જે પ્રોસીઝર જે થઈ રહી છે જે રૂટિન જે થાય છે બરાબર એ પેશન્ટને બધું સમજવાનો છે તે અધિકાર છે જે કાંઈ એક્સપ્લેનેશન છે ઓક્સપ્લેનેશન ઓફ પ્રોસીજર છે પછી એન્ડ અધર રૂટીન વર્ક છે એકોર્ડિંગ ટુ પેશન્ટ લેવલ ટુ અન્ડરસ્ટેન્ડ જે પેશન્ટનું લેવલ છે જે સમજી શકે એ લેવલની અંદર પેશન્ટને કહેવાનું હોય છે એનો જ પેશન્ટનો હક છે અમે એવું કહેવા માગે છે પછી શું નેક્સ્ટ કીધું તો કે મેની પ્રોસીઝર આર મોડિફાઈડ બટ બેઝિક પ્રિન્સિપલ રિમેન અલ્ટર્ડ મેની પ્રોસીઝર આર મોડિફાઈડ ઘણી પ્રોસીઝર છે એની અંદર મોડિફાઈડ જેની અંદર ફેરફારો થયા છે ચેન્જીસ થયા છે પણ જે બેઝિક પ્રિન્સિપાલ છે એને આપણા રિમેન રાખવાનું જે બેઝિક પ્રિન્સિપાલ નર્સની અંદર હોય તેને તો આની અંદર જાળવવાનું જે છે એના શું કહે છે એની અંદર લાસ્ટમાં જોઈ લઉં ઇન સેકેટિક નર્સિંગ ફિલ્ડ મેની મેથડ આર એડેપ્ટેડ ટુ ઇન્ડિવિજ્યુઅલ નીડ ઓફ ધ પેશન્ટ બરાબર ઘણી એવી મેથડ છે તે ઇન્ડિવિજ્યુઅલી આપણે જે એડેપ્ટ કરી શકીએ ઓફ ધ પેશન્ટ માટે બટ ધ અંડરલાઇંગ નર્સિંગ સાયન્ટિફિક પ્રિન્સિપલ સાયન્ટિફિક પ્રિન્સિપલ અંડરલાઇંગ જે જરૂરિયાતવાળા જે બેઝિક પ્રિન્સિપલ છે અંડરલાઈંગ ધ સાયન્ટિફિક પ્રિન્સિપલ્સ રિમેન ધ સેમ તે જે જે છે એમ જ રાખવાનો હોય છે એની અંદર કંઈ ફેરફાર કરવાનો હોતો નથી સમ નર્સિંગ પ્રિન્સિપલ્સ ટુ બી કીપ ઇન માઇન્ડ આર સેફ્ટી બરાબર છે અમુક બેઝિક પ્રિન્સિપાલ છે તેની અંદર આપણે ચેન્જીસ કરતા કરી શકતા નથી અથવા તો તેને ઇગ્નોર પણ કરી શકતા નથી બરાબર તે તો કરવાના જ હોય છે તેમ કે કહેવાતો તો કે સમ નર્સિંગ પ્રિન્સિપલ્સ આર સ્કિપ્ટ ઇન માઇન્ડ આર સેફટી છે પેશન્ટની કમ્ફર્ટ છે પ્રાઇવસી છે મેન્ટેનિંગ થેરાપ્યુટિક ઇફેક્ટિવનેસ ઇકોનોમી ઓફ ટાઈમ એનર્જી એન્ડ મટિરિયલ બરાબર છે આ આટલા પ્રિન્સિપલ છે એટલું દરેક કામની અંદર દરેક પ્રોસેઝરની અંદર આટલી આટલા પ્રિન્સિપલ છે તે બેઝિક હોય છે બરાબર તે કરવાના જ હોય છે જનરલ હોય છે અને બેઝિક હોય છે તેને રિમાઇન્ડ કરવાના હોય છે દરેક પ્રોસીઝરની અંદર ભલે તે મોડિફાય હોયમાં સુધારા હોય પણ તે બેઝિક પ્રિન્સિપલ હોય છે એટલા તો આપણે ફોલો કરવાના નર્સને ફોલો કરવાના હોય જ છે હવે એના પછી સ્ટાન્ડર્ડ ઓફ મેન્ટલ હેલ્થ નર્સિંગ છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી બરાબર જેની અંદર કેર પ્લાનને રિલેટેડ જ સામેના પેજ ઉપર આપેલું છે થિયરીઝ ડેટા કલેક્શન છે છે પ્લાનિંગ છે ઇન્ટરવેશન છે એની અંદર આપણે ઇન ડિટેલ આપણે જવાની જરૂર નથી બરાબર બાકીનું છે આપણે આગળના વિડીયોમાં છે આગળ જોઈશું